નમસ્કાર દર્શક મિત્રો, મધ્યપ્રદેશમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષો જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં ભાજપે તેના 79 ઉમેદવારો જાહેર કર્યા છે, જોકે કોંગ્રેસમાં હજુ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં રાજ્યમાં કોની સરકાર બનશે તે જનતાએ નક્કી કરવાનું છે. તો વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઓપિનિયન પોલ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં નવા સર્વે રિપોર્ટ મુજબ જો મધ્યપ્રદેશમાં આજે વિધાનસભાની ચૂંટણી થાય તો ભાજપને 102 થી 110 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 118 થી 128 બેઠકો મળવાની સંભાવના છે. તે જ સમયે અને અન્ય પક્ષોને 2 બેઠકો મળતી દેખાઈ રહી છે. જો સર્વેનો વોટ શેરની વાત કરીએ તો 2023ની ચૂંટણીમાં ભાજપને 42.8% વોટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 43.8% વોટ મળી શકે છે, જ્યારે અન્યને 13.40% વોટ મળી શકે છે. તો મધ્યપ્રદેશની અંદર ભાજપની હાર થઈ રહી છે અને કોંગ્રેસની જીત થઈ રહી છે. તો દર્શક મિત્રો, મધ્યપ્રદેશમાં કોણ બનાવશે સરકાર? તો હાલમાં કોંગ્રેસ માટે મોટા અને સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.